हेलो स्टूडेंट, गुड मॉर्निंग टू ऑल। आज आप धोरण 6 में अंग्रेजी विषय में पाठ एक विषय आप भणीशू। यूनिट एक, वेर वेर यू। वेर एटले क्या, अने यू एटले तमे। तमे क्या छो। एक्टिविटी 1, नीचे आपेला गीतनू अभिनय साथे गान करो। आपणे एनू गान करीए छीए। देर वेर 5 इन द बेड। बेड ऊपर, पलंग ऊपर 5 नाना बाळको छे। एंड द लिटल वन सेड, तेमाथी एक नाना बाळके कह्युं के रोल ओवर, रोल ओवर, रोल ओवर। रोल ओवर एटले गबड़ू। तो सो, तेथी बाकीना बधा, ऑल, दे ऑल रोल ओवर, ए बधा ज गबड़वानी शुरुआत करी। एंड वन फेल डाउन, तेमाथी एक जन पड़ी गयो। तो रोल ओवर एटले शू थाय, गबड़वू थाय। पछी फेल डाउन एटले पड़ी जवू। ओके, तो 5 जना हता बेड ऊपर, एमाथी एक जना एवुं कीधुं के रोल ओवर, रोल ओवर, रोल ओवर, एटले के बधा गबड़ो। तो तेथी बधाए गबड़वानुं शरूआत कर्युं, एमाथी एक जण पड़ी गयुं। सेकंड, देर वेर 4 इन द बेड। हवे एक गबड़ी गयो तो अंदर रह्या केटला, 4 जणा। तो देर वेर 4 इन द बेड एंड द लिटल वन सेड, तेमाथी एक जणाए कह्युं रोल ओवर, रोल ओवर, रोल ओवर। सो दे ऑल रोल ओवर, तेथी ते बधा ज रोल ओवर थया। एंड वन फेल डाउन, एटले 4 मांथी जे 4 जणाए रोल ओवर थया, एमांथी एक जण गबड़ी पड्यू, पड़ी गयू। देर वेर 3 इन द बेड। हवे एक गबड़वाथी हवे बेड ऊपर 3 जणा रह्या छे। एंड द लिटल वन सेड, तेमांथी एक जणाए कह्युं के रोल ओवर, रोल ओवर, रोल ओवर। सो दे ऑल रोल ओवर एंड वन फेल डाउन। हवे 3 जणा रह्या हता, એમાંથી એક જણે કહ્યું કે રોલ ઓવર। તો એ 3માંથી 3 જણાએ રોલ ઓવર થવાની શરૂઆત કરી અને એમાંથી એક જણ પડી ગયું। ધેર વેર 2 ઇન ધ બેડ। હવે બેડ ઉપર 2 જણા છે। એન્ડ ધ લિટલ વન સેડ રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર। સો ધે ઓલ રોલ ઓવર એન્ડ વન ફેલ ડાઉન। અને એ બંને જણામાંથી ગબડવાની, ગોર ગોર ફરવાની શરૂઆત કરી। એન્ડ વન ફેલ ડાઉન, અને એમાંથી એક જણ પડી ગયું। ધેર વોઝ 1 ઇન ધ બેડ। હવે એ બેડ ઉપર એક જણ રહ્યું। એન્ડ ધ લિટલ વન સેડ ગુડ નાઇટ। તો એમાંથી એ લિટલ વન જે છેલ્લે બાકી રહ્યો એણે ગુડ નાઇટ કહ્યું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 1ના 2 નવા વર્ડ્સ આપણે નોટબુકની અંદર લખવાના છે, રોલ ઓવર અને ફેલ ડાઉન। રોલ ઓવર એટલે ગબડવું અને ફેલ ડાઉન એટલે પડી જવું। આ બંને તમારે શબ્દો જે નવા છે તમારી નોટબુકમાં લખવાના છે। હવે પેજ નંબર 2 એની એક્ટિવિટીનું અહીંયા આગળ આપેલું છે। જો એના ઉદાહરણ તરીકે એક્ટિવિટી આપેલી છે, એનો ફિલિંગ ધ બ્લેન્ક્સ પૂરવાની છે। ગીતમાંથી ઉદાહરણ મુજબ રાઇમિંગ વર્ડ્સ શોધો, કે સમાન ઉચ્ચાર, રાઇમિંગ વર્ડ્સ એટલે શું થાય, સમાન ઉચ્ચારવાળા ઉદાહરણ પ્રમાણે તમારે એક્ટિવિટીમાંથી આગળ પોએમમાંથી શોધવાના છે। એક ઉદાહરણ આપ્યું છે, રેડ, રેડ તો બેડ। ઓકે, અને બીજા હું અહીં ઉદાહરણ અહીં આગળ આપેલા હતા, એના જવાબ મેં લખેલા છે, એના આન્સર આપણે તમારે તમારી નોટબુકમાં લખવાના છે। રાઇટ તો નાઇટ, ટોલ તો ઓલ, ટ્રી, ફ્રી, અલાઈવ તો 5, સેન્ડ તો એન્ડ, ફૂડ તો ગુડ, બેલ તો ફેલ, બ્રાઉન તો ડાઉન, અને મોર તો ઓવર। તો વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટી આન્સર તમારે તમારી નોટબુકમાં લખવાના છે, અને નવા વર્ડ્સ પણ તમારે નોટબુકમાં હોમવર્ક તરીકે લખવાના છે। તો આજે આપણું હોમવર્ક એક્ટિવિટી 1ના નવા શબ્દો અને ગીતમાંથી ઉદાહરણ મુજબ રાઇમિંગ વર્ડ શોધવાના છે। તો આ મેં અહીં ઉદાહરણ પ્રમાણે રેડ તો બેડ લખ્યું છે, એ પ્રમાણે અહીં આગળ મેં આન્સર લખેલા છે, તે પ્રમાણે તમે તમારી નોટબુકમાં તમારે લખવાના છે। થેન્ક યુ।